સ્વાધ્યાયનો દાખલા નંબર 1.25 મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. જીની વેલ્યુ જાણીએ છીએ 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઈની વેલ્યુ 1.6 × 10⁻¹ કુલમ. હવે અહીંયા આગળ આપણને આટલી વસ્તુ આપી છે કે અહીંયા આગળ જે ડ્રોપ છે એની સંખ્યા એટલે નંબર ઓફ ડ્રોપ 12 છે. બીજું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આપ્યું છે 2.25 × 10⁴ ન્યૂટન પર કુલમ, અને ઘનતા જે છે એ આપી છે 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આને આપણે કિલોગ્રામ પર મીટર ક્યુબમાં ફેરવીએ તો તમે જાણો છો 1.26 × 10³ થઈ જશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે આપણને કીધું છે એ પ્રમાણે અહીંયા આગળ જે ટીપું છે એને સ્થિર રાખ્યું છે વિદ્યુત ક્ષેત્રની મદદ હેઠળ. તો હું અહીં આવું વિચારી શકું કે ધારો કે આ જે છે એ ડ્રોપ છે, બરાબર, જેનો જે વિદ્યુત ભાર છે 12 ઇલેક્ટ્રોન છે એટલે 12E જેટલો વિદ્યુત ભાર થશે. તો આના ઉપર નીચે તરફ જે છે એ વજનબળ લાગતું હોય અને એ વજનબળ જે છે એ MG જેટલું હોય, તો એટલું જ ઉપર તરફ વિદ્યુત બળ લાગતું હોવું જોઈએ જેથી એ સંતુલનમાં રહી શકે. એટલે કે વિદ્યુત બળ જે છે FE બરાબર QE જેટલું એનું મૂલ્ય હોય અને એ ઉપર તરફ લાગતું હોવું જોઈએ. એટલે કે અહીંયા આગળ લખી શકાય કે ટીપું સ્થિર રહે, સ્થિર રહે છે. તેથી એવું કહી શકાય કે જે ટીપું છે એ ટીપાનું જેટલું વજન બળ હશે એટલું જ વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ હશે, પણ દિશા કેવી હોય એની વિરુદ્ધ. એટલે પેલું નીચે તરફ લાગે છે તો એટલું જ બળ ઉપર લાગતું હોવું જોઈએ તો જ પરિણામી એ સ્થિર રહી શકે. એટલે એટલું જ વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ હશે. તો આ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. હવે ટીપાનું વજન એટલે MG, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું જે બળ છે એનું સૂત્ર પણ જાણીએ છીએ આપણે, QE. કિંમતો મૂકતા જઈએ અહીંયા આગળ તો M × G. હવે આપણને દળ છે નથી આપ્યું, તો દળ બરાબર આપણે લખી શકીએ એની ઘનતા ગુણ્યા કદ, અને વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભાર Q = ne, N બરાબર આપણને 12 આપ્યા છે એટલે વિદ્યુત ભાર થશે 12E. અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો 12 ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુત ભારની કિંમત થશે 12E, અને વિદ્યુત ક્ષેત્રને હું ઈથી લખું. બીજી વસ્તુ, ઘનતા શોધવી હોય તો ઘનતા તો આપણને આપી છે પણ કદ શોધવું હોય તો કદ એટલે 4/3 πr³ લખી શકાય. તો હવે જુઓ તમારી પાસે આ બધી કિંમત હોય તો r³ને હું સૂત્રનો કરતા કરું તો 3 ઉપર જશે એટલે 3 × 12 ee / બાકીના પદ અહીંયા નીચે લખું તો 4π પછી રો અને જી, આટલા પદ જે છે એ છેદમાં આવશે. તો પરિણામી જે છે તમે બાકીના પદની ગણતરી કરી શકો અને એની મદદથી જે છે એ જવાબ તમે શોધી શકો છો. તો હવે આપણે ગણતરી કરી દઈએ તો આવું થશે 3 × 12 ઈ એટલે 1.6 × 10⁻¹. વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આપણને આપ્યું છે 2.25 × 10⁴ ÷ 4π એટલે 3.14, રોની વેલ્યુ છે 1.26 × 10³, અને જીની વેલ્યુ આપણને 9.81 લેવાની કીધેલી છે. આ દરેક પદની કિંમત મૂકી અને તમે r³ની ગણતરી કરશો તો r³ બરાબર લગભગ તમારો જવાબ આવશે 0.9461 × 10⁻¹⁸, જેનું આપણે ક્યુબ રૂટ લેવું પડે. ક્યુબ રૂટ લો તો તમને અહીંયા આગળ r મળી શકે. હવે ઘનમૂળ લેવા માટે હું તમને બે રીતે શીખવાડી શકું, એક લોગની મદદથી અને બીજું જે છે એ કેલ્ક્યુલેટરની મદદથી. કેલ્ક્યુલેટરની મદદથી કઈ રીતે ગણવું એ તમે જાણો છો. અહીંયા 10⁻¹૮ છે એટલે હું એને 3 વડે ભાગી દઉં એટલે આ તો ઘાત 10⁻¹૬ થઈ જશે, પણ અહીંયા આગળ આ જે પદ છે એનું ક્યુબ રૂટ કેલ્ક્યુલેટરથી શોધવું હોય તો આપણે આ રીતે ગણીશું. જુઓ, પહેલું તો કેલ્ક્યુલેટરની અંદર આપણી પાસે જે વેલ્યુ છે અહીંયા છે 0.9461, તો એ લખીશું 0.9461. હવે આટલા સ્ટેપ મગજમાં રાખજો, વર્ગમૂળની નિશાની પહેલાં 2 વાર દબાવો, પછી ગુણાકાર,
पछी चार वार निशानी दबावशू वर्गमूळनी, बे त्रण चार, फरी गुणाकार, पछी वर्गमूळनी निशानी आठ वार, एक वार हजी गुणाकार दबावी दईए अने वर्गमूळनी निशानी बे वार। એટલે તમે આટલી વખત વર્ગમૂળની નિશાની દબાવી, પહેલાં બે પછી ગુણાકાર પછી ચાર ફરી ગુણાકાર આઠ ગુણાકાર અને બે વાર દબાવી ગુણાકાર દબા અને લાસ્ટમાં બરાબરની નિશાની દબાવશો એટલે તમારો જવાબ આવ્યો 0.9817। બે ચાર આઠ બે આટલું મગજમાં રાખો। ફરીથી કહી દઉં, પહેલાં જે કિંમત છે જેનું ઘનમૂળ શોધવું છે 0.9461 છે, આનું ઘનમૂળ શોધવું છે। વર્ગમૂળની નિશાની બે વાર દબાવો, ગુણાકાર દબાવી ફરી નિશાની ચાર વાર, ગુણાકાર પછી ફરીથી આ નિશાની આઠ વાર, ગુણાકાર દબાવી ફરીથી નિશાની બે વાર દબાવવી અને પછી બરાબરની નિશાની દબાવો એટલે જવાબ મળી જશે 0.9817 આપણો જવાબ છે। હવે આપણે જો લોગ ટેબલથી શોધીએ તો આ જ જવાબ મળે છે કે નહીં એ પણ ચેક કરી લઈએ। તો અહીંયા આગળ પહેલું તો ઘનમૂળ લેવું હોય એટલે તમે આવું લખશો આર બરાબર 0.9461, આની 1/3 ઘાત થશે અને આ જે છે આની 10^-18 છે એટલે એની 1/3 ઘાત કરો એટલે -6 થઈ જશે। હવે પહેલું છે ને હું આની ગણતરી દર્શાવું તો આવું લખીશ કે બે બાજુ લોગ લઈએ, ધારો કે આ કિંમતને હું એક્સ ધારી લઉં કે એક્સ બરાબર 0.9461 એની 1/3 ઘાત છે તો આવું લખાય, બંને બાજુ લોગ લો એટલે લોગ એક્સ બરાબર ઘાત આગળ આવે 1/3 લોગ 0.9461 આવું લખાય। હવે તમારી પાસે લોગ ટેબલ છે તો એની મદદથી 0.9461 છે એનો તમે લોગ જોઈ શકો છો। 0 લખ્યું છે એટલે એમાંથી એક બાદ કરીએ એટલે 12 લખશું આપણે એને, અને આનો 9461 છે એનો તમે લોગ જોશો તો તમારો જવાબ આવશે 9759। હવે આને તમે 3 વડે ભાગી શકો છો તો એની પહેલાં આપણે આ જે પદ છે અહીંયા 12 છે એટલે એને આ રીતે લખવું પડશે। જુઓ આ પદને આવી રીતે લખશું 12^3 + 2.9759, જેથી પરિણામી જે છે આપણને આનો ભાગાકાર આપણે ઇઝીલી કરી શકીએ અને 3 છે તો એને પણ 3 ભાગી શકીએ એટલે આપણે આ પદને આ રીતે છૂટું પાડી દીધું છે। હવે આને 3 ભાગી દો એટલે હવે પહેલું પદ છે તો 12 થઈ જશે અને આ જે પદ છે એનો પણ તમે 3 વડે ભાગાકાર કરી દો એટલે 0.920 એટલે એની મદદથી તમારો જે જવાબ આવશે 12.920 આ લોગ એક્સ બરાબર આવ્યું। તો હવે તમે એન્ટી લોગ જુઓ તો એક્સ મળે તો એન્ટી લોગ જોશો તો તમારો જે જવાબ છે એ આવો મળશે 0.9817 એટલે કે આપણને જે છે એ આ જે પદ છે એનું ક્યુબરૂટ આટલું મળ્યું 0.9817। આટલું જ કરવાનું છે લોગ ટેબલની મદદથી આનો લોગ જોઈ અને પછી જવાબને 3 વડે ભાગવાનો છે, પણ અહીંયા 12 હતા એટલે આપણે એને અહીંયા 3 વડે આપણે એને ભાગી શકીએ એટલે 12^3 આ રીતે આપણે એને લખી શકીએ, પરિણામી આનું આ જ મળશે। તો અહીંયા આગળ આપણને આ કિંમત મળી ગઈ છે અને હું અહીંયા મૂકી દઉં તો આપણો જવાબ થયો આર બરાબર 0.9817 × 10^-6 અથવા તો એને લખી શકાય 9.81 × 10^-7 મીટર। તો આ રીતે જે છે એ આપણને ટીપુ જે છે એની ત્રિજ્યા મળી જશે। એટલે આટલી જ વસ્તુ કરી કે આપણે જે જાણતા હતા કે અહીંયા આગળ જે ટીપુ છે એ સમતોલનમાં છે એનો અર્થ એવો થાય કે નીચે જેટલું વજન બળ છે એટલું જ ઉપર તરફ વિદ્યુત બળ હોવું જોઈએ, એનો આપણે માત્ર ઉપયોગ કર્યો છે। દળ સીધું નથી આપ્યું એટલે ઘનતા ગુણ્યા કદ લખી અને કદ બરાબર 4/3πr³ લઈ લીધા। ખાસ ધ્યાનમાં લેજો કે વિદ્યુતભાર ગણતી વખતે ટોટલ 12 ટીપા છે એટલે 12નો વિદ્યુતભાર ધ્યાનમાં લેવો પડે એટલે 12e લઈ અને પછી r શોધ્યો છે અને માત્ર એનું ક્યુબ રૂટ લીધેલું છે। તો આ રીતે તમને જવાબ મળી જશે। દાખલા નંબર 1.26, આકૃતિમાં દર્શાવેલ વક્રો પૈકી કયો અથવા તો કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં। આપણને અહીંયા આગળ ટોટલ 5 જે છે એ આકૃતિ આપી છે અને પૂછ્યું છે કે આમાંથી કયા વક્ર છે એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ નથી કરતા,
तो आपणे क्षेत्ररेखाओनी बधी ज लाक्षणिकताओ भणी गया छे अने एने आधारे आपणे आ प्रश्ननो जवाब आपी शकीए। जुओ, पहली जे आकृति छे एनी अंदर आपणे एने दर्शाव्यु छे के सुवाहक छे अने एने धन वीजभार जे छे एनी सपाटी पर पथरायेलो छे। आपणे भणी गया ए प्रमाणे જ્યારે આ રીતે તમે વિતરણ દર્શાવ્યું હોય ત્યારે હંમેશા આની જે ક્ષેત્રરેખાઓ જે દર્શાવીએ એ પૃષ્ઠને લંબરૂપે જ હોય, કાં તો એમાંથી બહાર નીકળતી હોય, જો એ ધન વીજભાર હોય તો ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય અને ઋણ હોય તો અંદર દાખલ થતી હોય છે। તો અહીંયા આગળ આપણને જે આકૃતિ આપી છે એની અંદર ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી તો દર્શાવી છે, પણ અમુક જગ્યાએ તમે જુઓ કે આ જે ક્ષેત્રરેખાઓ છે એ સપાટીને લંબરૂપે નથી। આનો અર્થ એવો થાય કે આ જે વક્ર છે એ વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખાઓ રજૂ કરતો નથી। તો જ્યારે આપણે આનો જવાબ લખીશું ત્યારે આ રીતે લખીશું કે આકૃતિ એ સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખાઓ રજૂ કરતી નથી, કારણ સ્થિત ક્ષેત્રરેખાઓ વાહકની સપાટીને લંબરૂપે દાખલ થાય અથવા તો બહાર નીકળે, પણ અહીં આકૃતિમાં બધી રેખાઓ લંબરૂપે દર્શાવી નથી, માટે પહેલી જે આકૃતિ છે એ આના માટે ખોટી છે એવું કહી શકાય। બીજી આકૃતિ જુઓ જેની અંદર તમને અહીં આગળ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર દર્શાવેલ છે। હવે આપણે ભણી ગયા છીએ કે જ્યારે ક્ષેત્રરેખાઓ દર્શાવીએ, મેં હમણાં પણ તમને કીધું કે ધન હોય તો ધનમાંથી ક્ષેત્રરેખાઓ નીકળે અને ઋણ હોય તો એની અંદર દાખલ થાય। તમે અહીં આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ઋણ છે અહીંયા ઋણ વિદ્યુતભાર દર્શાવે છે તો એમાં પણ ક્ષેત્રરેખાઓ નીકળે છે એવું દર્શાવ્યું છે, જે ખોટું છે એમ કહી શકાય। એટલા માટે આકૃતિ બી પણ ખોટી છે, એટલે કે આનો જવાબ આપણે આ રીતે લખીશું કે આકૃતિ બી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા રજૂ કરતી નથી, કારણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય નીકળે નહીં। અહીં આકૃતિમાં ઋણ વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળતી દર્શાવી છે, જે ખોટું છે। ત્રીજી આકૃતિની વાત કરું તો ત્રીજી જે આકૃતિ દર્શાવી છે એમાં તમે જોઈ શકો છો કે બે ધન વિદ્યુતભારોનું તંત્ર દર્શાવ્યું છે। આપણને ખબર છે કે આવા પાસ પાસે જો બે ધન વિદ્યુતભારો મૂકેલા હોય તો એમની ક્ષેત્રરેખાઓ એમાંથી નીકળતી હોય અને નજીકના વિસ્તારમાં એમની વચ્ચે અપાકર્ષણ લાગે, એટલે આ ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર જતી હોય એવું આપણે દર્શાવી શકીએ। તો આકૃતિ સી જે છે એ સાચી છે એમ કહીશ, કારણ કે આ બે પાસ પાસે રાખેલા ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ રજૂ કરે છે। આકૃતિ ડી જુઓ તો આ ડી આકૃતિમાં તમને અહીંયા ત્રણ ધન વીજભારો દર્શાવ્યા છે અને એમની ક્ષેત્રરેખાઓ દર્શાવી છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર અહીંયા બધે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે છે। આપણે ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતામાં ખાસ ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, જો છેદે તો એક જ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની અલગ અલગ દિશા મળે, જે શક્ય નથી। એટલે અહીંયા આગળ એવું કહીશ કે આકૃતિ ડી જે છે એ પણ ખોટી છે। તો અહીંયા આગળ આપણે જવાબ આ રીતે દર્શાવશું કે આકૃતિ ડી એ સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખા રજૂ કરતી નથી, કારણ તેમાં બે ક્ષેત્રરેખાઓ છેદતી બતાવેલ છે, જે શક્ય નથી। આકૃતિ ઈની પણ વાત કરી લઈએ। આ આકૃતિની અંદર તમે જુઓ કે અહીંયા આગળ જે છે આ ક્ષેત્રરેખાઓ ધનમાંથી નીકળે છે, ઋણમાં દાખલ થાય છે, આવું તમને દર્શાવ્યું છે, પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક ક્ષેત્રરેખા બંધ ગાળા રચે છે એવું દર્શાવ્યું છે। આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી, એનો અર્થ કે આ પણ આકૃતિ ખોટી છે। એટલે આનો જવાબ આપણે આ રીતે લખશું કે આકૃતિ ઈ સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખા રજૂ કરતી નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચે નહીં, જ્યારે આકૃતિમાં ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચે છે એવું દર્શાવેલ છે। માટે આપણે આ જવાબ જે છે આ રીતે દર્શાવી શકીશું, અને આના માટે સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખાઓ છે એની આપણને લાક્ષણિકતાઓ જો ખ્યાલ હશે તો આ જવાબ આપણે બહુ સહેલાઈથી આપી શકીએ છીએ। ક્વેશ્ચન 1.27, અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે, જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, એનો મતલબ એમ થાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ અસમાન છે, પણ ધન ઝેડ દિશામાં નિયમિત રીતે દર મિનિટે 10^5 ન્યૂટન પર કુલમના દરથી વધે છે, ઋણ ઝેડ દિશામાં 10^-7 કુલમ મીટર કુલ ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે? તો
તમે અહીંયા આગળ જોઈ શકો છો આકૃતિમાં કે અહીંયા આગળ આપણે ઝેડ અક્ષ પર અહીંયા આગળ ડાયપોલ આપણી ગોઠવી છે. આપણને કહી દીધું છે એ પ્રમાણે ડાયપોલ મોમેન્ટ જે છે એ ઋણ ઝેડ દિશામાં છે. એનો અર્થ કે ઋણ ઝેડ દિશામાં દર્શાવું હું તો અહીંયા માઇનસ ક્યુ હશે, તો અહીંયા પ્લસ ક્યુ, બે વચ્ચેનું અંતર ટુ એ દર્શાવી શકાય. અને વિદ્યુત ક્ષેત્ર છે એ ધન ઝેડ દિશામાં વધતું છે એમ દર્શાવ્યું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આ રીતે દર્શાવ્યું છે. અને વિદ્યુત ક્ષેત્રમાં જે થતો ફેરફાર છે એ ફેરફારને હું ડીઈ બાય ડી ઝેડ અથવા તો આપણે એને અંશતઃ એટલે ડેલ ઈ બાય ડેલ ઝેડ પણ બોલીએ છીએ. તો એની કિંમત મને 10^5 ન્યૂટન પર કુલમ પર મીટરના દરથી આપી છે, એટલે આટલી એની કિંમત મને આપી દીધી છે. સાથે સાથે ડાયપોલ મોમેન્ટ છે એની પણ મને કિંમત આપી છે, એ ઋણ ઝેડ દિશામાં 10^-7 કુલમ મીટર. હવે બે વસ્તુની વાત કરી છે, એક બળ શોધવું છે અને બીજું ટોર્ક શોધવું છે. અહીંયા આગળ આપણને અસમાન વિદ્યુત ક્ષેત્ર કીધેલું છે, તો એવી સ્થિતિમાં જ્યારે તમે અહીંયા આગળ ઝેડ અક્ષની દિશામાં જેમ જેમ આગળ જાઓ છો એમ વિદ્યુત ક્ષેત્ર છે એ વધે છે એવું કીધું છે. તો આના પરથી એક વસ્તુ હું વિચારી શકું કે એફ બરાબર ક્યુ ઈ સૂત્ર પરથી હું આવું પણ કહી શકું કે માઇનસ ક્યુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધુ છે, કારણ કે જેમ તમે આમ ઉપર જાઓ છો એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે કીધું છે. તો જેમ એટલે કે પ્લસ ક્યુ આગળ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય એના કરતાં માઇનસ ક્યુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે. એટલે કે અહીંયા આગળ આપણે જો બળની વાત કરીએ તો અહીંયા જે બળ છે ક્યુઈ અને અહીંયા એટલે કે માઇનસ ક્યુઈ અને આ છે પ્લસ ક્યુઈ, તો ઈનું મૂલ્ય અહીંયા વધુ છે એટલે કે અહીંયા બળ વધુ છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આગળ આપણને આટલી કિંમત આપી દીધી છે. હવે અહીંયા આગળ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકી છે એટલે કે ધન ઝેડ દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વધે છે. તો આવી ડાયપોલ પર લાગતું બળનું સૂત્ર લખું, એટલે આપણે આ રીતે લખીશું કે ધન ઝેડ દિશામાં વધતા વિદ્યુત ક્ષેત્રમાં જે મૂકેલ છે ડાયપોલ એના પર લાગતું બળ, તો એફ બરાબર પીઈ બાય આર. તમે આ સૂત્ર કઈ રીતે આવ્યું, તો આપણી પાસે ટોર્કના બે સૂત્ર છે, તમને યાદ હશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. તમે આ બંનેની સરખામણી કરી અને એની મદદથી એફને સૂત્રનો કર્તા કરી શકો. હવે અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એ બદલાય છે એનો અર્થ એવો થયો કે આમાં ફેરફાર થાય છે. ફેરફાર થાય એટલે તમે એનું વિકલન લઈ શકો. તો અહીંયા આગળ આપણે ત્રણેય સ્થાને એટલે કે એક્સ વાય અને ઝેડ ત્રણેય સાપેક્ષે વિકલન કરીએ તો આવું દર્શાવાય, પીનો એક્સ યામ મતલબ કે એનો એક્સ ઘટક અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રનો એક્સ દિશામાં થતો ફેરફાર એટલે ડેલ ઈ એક્સ બાય ડેલ એક્સ લખાય, પ્લસ પી વાય ડેલ ઈ વાય બાય ડેલ વાય, પ્લસ પી ઝેડ ડેલ ઈ ઝેડ બાય ડેલ ઝેડ. એટલે કે મેં ત્રણેય દિશાના જે ઘટકો છે એ ઘટકો સ્વરૂપે આ સૂત્રને દર્શાવ્યું. હવે અહીંયા આગળ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે એમાં માત્ર ઝેડ દિશામાં ફેરફાર કીધો છે, ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે એનો એક્સ ઘટક અને વાય દિશાનો જે ઘટક છે એમાં થતો ફેરફાર ઝીરો કીધો છે. સાથે સાથે આપણને જે ડાયપોલ મોમેન્ટ છે એ ઋણ ઝેડ દિશામાં છે એવું કહી દીધું છે. એનો અર્થ એવો થાય કે પી એક્સ અને પી વાય ઘટકો પણ શૂન્ય છે. તો આ બધાની કિંમત મૂકું તો એફ બરાબર આપણી પાસે માત્ર સૂત્રમાં કેટલી કિંમતો વધે છે, આ બંને તો ઝીરો થઈ જશે એટલે આટલું જ વધશે, પી ઝેડ ડેલ ઈ ઝેડ બાય ડેલ ઝેડ. તો આની અંદર આપણે કિંમતો મૂકીએ તો પી ઝેડ આની જે કિંમત છે એ આપણને કીધી છે ઋણ છે એટલે માઇનસ લખી દઈશ, અને આની વેલ્યુ 10^5 આપી છે. એનો અર્થ કે બળ જે છે એ આપણને મળ્યું -10^-2 ન્યૂટન. અને માઇનસ નિશાની છે એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આ જે બળ છે એ ઋણ ઝેડ દિશામાં લાગે છે, એટલે કે લખી શકાય કે આમ ઋણ ઝેડ દિશામાં 10^-2 ન્યૂટન બળ લાગે છે. એટલે કે સદિશ સ્વરૂપમાં લખવું હોય તો પણ આપણે આ રીતે લખી શકીએ કે એફ બરાબર -10^-2 કે કેરે ન્યૂટન. તો બળ આપણને મળી ગયું છે. હવે આગળ વાત કરી છે આપણને ટોર્ક વિશે, તો ટોર્ક માટે હું ગણતરી કરું
तो आपने जे किंमत आपी छे ए परथी हवे टॉर्कनुं जे सूत्र छे के टाउ बराबर पी क्रॉस ई अथवा तो टाउ बराबर पी ई साइन थीटा लखीए छे। तो अहींया आगळ जे डायपोल मोमेंट छे ए ऋण झेड दिशामां छे, तो विद्युत क्षेत्र धन झेड दिशामां आगळ वधे छे एटले के परस्पर विरुद्ध दिशामां छे, एनो अर्थ के थीटा 180 डिग्री थशे। तो लखी शकाय के अहीं पी छे ए ऋण झेड दिशामां तथा विद्युत क्षेत्र ए धन झेड दिशामां छे, माटे थीटा बराबर 180 अने साइन 180 एटले 0। एनो अर्थ एवो थशे के माटे टॉर्क टाउ बराबर पीई साइन 180 अने 180 बराबर 0 मैं कीधुं एम, एटले के टॉर्क टाउ बराबर 0 एटले के अहींया आगळ जे डायपोल छे एना माटे टॉर्क शून्य थशे। तो अहींया आगळ असमान विद्युत क्षेत्र हतुं એટલે આપણે આટલું કામ કર્યું, ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ બદલાય છે એવું કીધું છે, જેનો આપણે ઉપયોગ કર્યો, અને બળનું જે સૂત્ર છે એ ટોર્કના બે સૂત્ર સરખાવીને આપણે મેળવી શકીએ છીએ, જેમાં ફેરફાર છે એટલે દરેક એના ઘટકો લખ્યા છે આપણે અહીંયા આગળ, આંશિક રીતે એક્સ પર, આંશિક રીતે વાય પર અને આંશિક રીતે ઝેડ પર આધારિત હોય એટલે એનું આને અંશતઃ વિકલન કહેવાય, તો એ અંશતઃ વિકલન આપણે દર્શાવ્યું છે। અહીંયા આગળ એક્સ અને વાય ઘટક જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં એમાં થતો ફેરફાર એક્સ અને વાય દિશામાં 0 છે, અને આ પીના પણ એક્સ અને વાય ઘટકો શૂન્ય છે, એના પરથી આપણને પરિણામી બળ મળ્યું જેની દિશા ઋણ ઝેડ દિશા મળી, અને સાથે સાથે ટોર્ક પણ આપણે ગણી શક્યા, કારણ કે આપણને જે છે એ ડાયપોલ મોમેન્ટ જે છે એ ઋણ ઝેડ દિશામાં, તો વિદ્યુત ક્ષેત્ર ધન ઝેડ દિશામાં કીધું હતું એટલે કે બંને વચ્ચેનો ખૂણો છે 180 થાય, એટલે ટોર્કના સૂત્રમાં મૂકી અને એની મદદથી આપણે આ જવાબ મેળવી શકીશું। પ્રશ્ન 1.28, આ ક્વેશ્ચન એ છે, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક બખોલ છે એવું ધરાવતા સુવાહક એને કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપેલ છે, દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થશે। બી પાર્ટમાં પૂછે છે કે ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીની અંદર એથી અલગ રહે તેમ દાખલ કર્યો છે, દર્શાવો કે એની બહારની સપાટી પર કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ થશે, અને ત્રીજું એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના એટલે કે આસપાસના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય તો એ માટેનો શક્ય ઉપાય શું હશે। હવે પહેલાં પ્રશ્ન એની વાત કરું તો આપણને આવી એક આકૃતિ દર્શાવી છે કે આવો એક સુવાહક છે એ જેની અંદર અહીંયા આગળ એક બખોલ બનાવી છે। તો હવે પહેલું યાદ કરો કે આપણે ઓલરેડી ભણી ગયા છે કે સુવાહક હોય તો સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય હોય છે, એટલે દાખલા તરીકે હું આ આકૃતિને આવી રીતે રજૂ કરું કે આ આપણને સુવાહક દર્શાવ્યો છે, અહીંયા આગળ આ બખોલ છે, હું બખોલની નજીક તદ્દન નજીક આવું એક ગૌસિયન પૃષ્ઠ વિચારું, તો આપણે ભણી ગયા એ પ્રમાણે નિયમ શું છે, સંકલન ઈ ડોટ ડીએસ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાયલન 0। હવે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો વિદ્યુત ક્ષેત્ર જ્યારે શૂન્ય હોય એટલે ઈ બરાબર 0, તો ક્યુ પણ 0 થશે। તો અહીંયા આગળ આની અંદર જે ઘેરાતો વિદ્યુતભાર છે એ 0 થયો, એટલે કે આની અંદર દરેક કન્ડિશનની અંદર સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એટલે કે આપણે ગૌસના પ્રમેય મુજબ લખી શકીએ કે ક્યુ પણ 0 થશે। તો જ્યારે તમે આને વીજભારિત કરશો તો બધો જે વીજભાર છે એ એની સપાટી પર પથરાય છે એમ કહી શકાય, એટલે કે આ કિસ્સામાં જો આ સુવાહક છે અને વિદ્યુતભાર આપીએ તો આ ક્યુ જેટલો વિદ્યુતભાર છે એ આ સુવાહકની સપાટી પર પથરાશે। આપણે આ રીતે લખીશું, આકૃતિમાં સુવાહક એ દર્શાવ્યો છે, આપણી આકૃતિ એ છે જેની બખોલમાં અહીંયા આગળ કોઈ વિદ્યુતભાર નથી, હવે આપણે બખોલની બહાર અહીંયા આગળ એક અને વાહકની અંદર એક ગૌસિયન પૃષ્ઠ વિચારીએ, તો વાહકની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલે ગૌસના પ્રમેય મુજબ જો ઈ બરાબર 0 તો ક્યુ પણ 0, એટલે કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય છે, પરિણામે બખોલની અંદર દરેક સ્થળે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, તો આનો અર્થ એવો થયો કે જે બધો જ વિદ્યુતભાર છે એ ક્યાં પથરાશે, એની સપાટી પર। તો આન્સર એ આ રીતે લખીશું। હવે બી ક્વેશ્ચન છે કે ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક છે એ કેવિટીની અંદર
એથી અલગ રહે તેમ દાખલ કરેલો છે. તો દર્શાવો કે એની બહારની સપાટી પર કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ થશે, એટલે કે ઓલરેડી કેપિટલ ક્યુ વિદ્યુતભાર તો હતો જ, હવે બખોલની અંદર પણ એક ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. તો હવે આવી સ્થિતિ થઈ અહીંયા આગળ કે જ્યારે આપણે વાહકની વાત કરી છે તો વાહકની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર છે એ ઝીરો હોય. એટલે જો ફરી પાછું હું ગોસના નિયમનો ઉપયોગ કરું તો આપણે લખીએ છીએ કે સંકલન ઈ ડોટ ડીએસ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાયલોન ઝીરો. એટલે કે અહીંયા આગળ જે છે એ વાહકની અંદર આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે. વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે એટલે કે એનો અર્થ એવો થાય કે પૃષ્ઠમાં ઘેરાયેલો જે કુલ વિદ્યુતભાર છે એટલે કે સિગ્મા ક્યુ પણ કેવો છે, ઝીરો. તો આનો અર્થ એવો થયો કે વાહક એની અંદરની જે સપાટી છે એના પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થવો જોઈએ. એટલે મેં અહીં આગળ આકૃતિમાં આ રીતે દર્શાવ્યું છે કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર તમે જો મૂક્યો છે તો આ વાહકની અંદરની જે સપાટી છે ત્યાં માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થવો જોઈએ. અને આ વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થાય તો એટલો જ વિદ્યુતભાર વાહક એની બહારની સપાટી છે એના પર હશે, એટલો જ પણ કેવો હશે, ધન વિદ્યુતભાર હશે. તો આનો અર્થ એવો થયો કે આની જે સપાટી છે એના પર ઓલરેડી ક્યુ વીજભાર હતો અને બીજો પ્લસ ક્યુ આવ્યો, એનો અર્થ કે કુલ વિદ્યુતભાર થશે ક્યુ પ્લસ ક્યુ. હું ફરીથી એક વખત સમજાવું આ વસ્તુ. વાહકની અંદર તમે બખોલની તદ્દન નજીક એક ગૌસિયન પૃષ્ઠ વિચારો છો. હવે વાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલે કે જો ગૌસના પ્રમેયનો ઉપયોગ કરું તો જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર પણ એટલે સિગ્મા ક્યુ પણ ઝીરો થવો જોઈએ. એટલે કે એનો અર્થ એવો થાય કે જો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તો આને કારણે આની જે અંદર જે સપાટી છે ત્યાં આગળ માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થવો જોઈએ, જેથી કરી અને વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને, જેટલો પ્લસ ક્યુ એટલો માઇનસ ક્યુ. એટલે કે એના માટે અહીંયા આગળ એટલો જ વિદ્યુતભાર પ્રેરિત થવો જોઈએ. હવે આમ અહીંયા આગળ ઋણ વીજભાર પ્રેરિત થાય તો એટલો જ વીજભાર અહીંયા આગળ આની સપાટી જે છે એ સપાટી પર અહીંયા આગળ થશે, એટલે કે પણ એ કેવો હશે, ધન, એટલે પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે. એટલે આને કારણે એની સપાટી પર કેપિટલ ક્યુ વીજભાર હતો જ અને બીજો ક્યુ વીજભાર આવ્યો, એનો અર્થ કે કુલ વિદ્યુતભાર થશે ક્યુ પ્લસ ક્યુ. ત્રીજી વાત આપણને કરી છે કે એક સંવેદી ઉપકરણને એના પરિસરમાંના એટલે કે આસપાસના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય તો આ માટે શું કરશો. જો તમારે એને આ રીતે બચાવવું હોય તો આટલી વસ્તુ યાદ રાખો કે જો તમે આવી રીતે કોઈ વાહક છે એની અંદર બખોલ છે તો બખોલની અંદર આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે, તો અને જે પણ વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર અહીંયા સપાટી પર પથરાય છે, એટલે કે અહીંયા આગળ અંદર જે છે એની કોઈ અસર થશે નહીં. એટલે કે આને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પણ કહેવાય છે, કે જ્યારે તમારે આવી રીતે આનાથી રક્ષણ મેળવવું છે તો તમે અહીંયા બખોલમાં છો ત્યારે સુરક્ષિત છો, એટલે કે એનાથી તમે રક્ષણ મેળવી શકો છો. એટલે કે આપણે જો આવું કરીએ કે આવી જો સંવેદી ઉપકરણ છે તો એને પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય તો એના માટે સંપૂર્ણપણે ધાતુની સપાટીની અંદર મૂકી શકાય. એટલે મેં કીધું એમ તમને કે જે વિદ્યુતભાર હશે એ ક્યાં પથરાશે, એની સપાટી પર. એટલે કે આવી બંધ ધાતુની સપાટી છે એ વિદ્યુત ક્ષેત્ર સામે એક કવચનું કામ કરે છે એમ આપણે કહી શકીએ, જેને મેં કીધું કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 1.29. એક પોલા વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલ છે. દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાયલોન 0 એન કેરેટ છે, જ્યાં એન કેરેટ બહાર તરફની લંબ દિશામાંનો એકમ સદિશ છે અને સિગ્મા છિદ્રની નજીક વિદ્યુતભારની પૃષ્ઠઘનતા છે. હવે અહીંયા આગળ આપણને આવો સુવાહક દર્શાવ્યો છે જેની અંદર આ એક છિદ્ર છે એવું કીધું. પહેલી વસ્તુ હું એવું વિચારું કે ધારો કે આ છિદ્ર નથી, હું ત્યારની વાત કરું છું. તો એવી સ્થિતિમાં આપણે આવો જે વાહક છે એ વાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય ત્યારે ગૌસના નિયમનો ઉપયોગ કરી શકીએ અને એ મુજબ લખી શકીએ કે સંકલન ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ અપોન એપ્સાયલોન ઝીરો. હવે ક્યુ ક્યુ એટલે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ પૃષ્ઠ વિતરણ છે, એટલે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુ અપોન ડીએસ, એટલે કે ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ લખી શકાય. તો આ બાબતનો આપણે ઉપયોગ કરીએ તો
तो अँ आग थी जे ई डॉट डीएस तो ई डी एस कॉस थीटा, कारण तमने ख्याल ज हशे के अँ आग जो विद्युत भारनु वितरण हशे तो एने कारण विद्युत क्षेत्र सपाटी जे छे एने लंब रूपे होय अने क्षेत्रफल सदिश पण एज दिशा में होय एटले ई अने डीएस एक ज दिशा में होवाथी थीटा आपणे जीरो लईए छे। तो अहींथी डीएस कैंसल थशे एटले के ई बराबर मने मळ्यु सिग्मा अपॉन एप्साइलॉन जीरो, जे जेनी जे दिशा छे ए आपणे एन केरेट लखीशुं एटले के जे पृष्ठ छे एने लंब बहारनी तरफनो ए एकम सदिश छे। तो आ वस्तु जे छे आपणे गॉसना नियमनो उपयोग करीने मेळवी। आ क्या कोना माटे वात करी, तो आ जे सुवाहक छे ए आखो मैं सुवाहक लीधो अने ए सुवाहकनी जे बहार छे ए बहारना विस्तार में विद्युत क्षेत्र आपणने आटलू मळ्युं। हवे जो आपणे एम वात करीए कि सुवाहकनी अंदर, तो सुवाहकनी अंदर आपणे जाणीए छीए कि विद्युत क्षेत्र तो शून्य होय छे। तो हवे हूँ अहीं आगळ एम कहूँ कि आपणे जो आवो एक आवो होल एटले कि छिद्र जो विचारीए तो एवुं विचारी शकाय कि आपणे जे आ विद्युत क्षेत्र शोध्युं छे ए विद्युत क्षेत्र ए बेनुं परिणामी छे। कोनुं कोनुं परिणामी छे? तो एक आटलो जे होल छे ए होल पूरतो जे वाहक छे એનું એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર, એને હું સપોઝ ઈ ટુ કહું એનું, અને હોલ સિવાયનો બાકીનો આટલો જે ભાગ મળ્યો તો એના વડે મળતા વિદ્યુત ક્ષેત્ર ઈ વન, એટલે કે આવું લખી શકાય કે આ જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ હોલ પૂરતા આંશિક વાહકથી રચાતા ક્ષેત્ર ઈ ટુ અને બાકીના વાહકથી રચાતા ક્ષેત્ર ઈ વનના સરવાળા જેટલું છે। એટલે કે બે ભાગમાં આપણે એને વહેંચ્યું, એક હોલવાળો ભાગ અને બીજો હોલ સિવાય બાકીનો જેટલો વધેલો ભાગ છે એ એ બંનેનું પરિણામી છે એમ આપણે કહી શકીએ। હવે તમે અહીં આગળ જોઈ શકો છો કે વાહકની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આ ઈ વન અને ઈ ટુ પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના હોવા જોઈએ, એટલે કે ઈ વન માઇનસ ઈ ટુ બરાબર ઝીરો થવું જોઈએ, તો જ પરિણામી આપણને શૂન્ય મળી શકે। તો આપણને એક પરિણામ આ મળ્યું। બીજું પરિણામ આપણે શોધી ચૂક્યા છે કે વાહકની બહારના વિસ્તારમાં બંને જે ક્ષેત્ર છે એનું પરિણામી આપણને મળ્યું છે સિગ્મા અપોન એપ્સાઇલોન ઝીરો, અને એ બંને એક જ દિશામાં હોય, તો બંને એક જ દિશામાં હોવા જોઈએ અને એમનો જે સરવાળો, કારણ કે જો વિરુદ્ધ દિશામાં હોત તો ઝીરો થાત, પણ બહારના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે એનો અર્થ કે બંને એક જ દિશામાં હશે, એટલે કે બંનેનો સરવાળો આપણે જે શોધ્યો છે ઈ સિગ્મા અપોન એપ્સાઇલોન ઝીરો। હું આ બંને સમીકરણનો જો સરવાળો કરું તો ઈ ટુ કેન્સલ થાય એટલે કે આપણને રિઝલ્ટ મળે ટુ ઈ વન બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન ઝીરો, એટલે કે ઈ વન બરાબર સિગ્મા અપોન ટુ એપ્સાઇલોન ઝીરો, એટલે કે આપણને અહીંયા આગળ આ જે હોલ જે લીધો છે એ હોલમાં બાકીનો જે વાહક છે ઈ વન એટલે બાકીના વાહકને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર હતું, તો એ વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળ્યું છે અહીંયા આગળ ઈ વન એટલે કે સિગ્મા અપોન ટુ એપ્સાઇલોન ઝીરો, જેની જે દિશા છે એ બહારની તરફ છે અને સપાટીને લંબ છે। એટલે કે અહીંયા આગળ આપણે આ પ્રશ્ન સોલ્વ કરતી વખતે પહેલું એવું ધારી લીધું કે પહેલાં સંપૂર્ણ વાહક જ લઈ લીધો, આનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એટલે વાહકની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમનો ઉપયોગ કરીને મેળવી લીધું, જે આપણને સિગ્મા અપોન એપ્સાઇલોન ઝીરો મળ્યું। બીજું આપણે એ જાણતા હતા કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલે કે આપણે જ્યારે અહીંયા આગળ આવી બખોલ વિચારીએ તો અહીંયા બે ભાગ થયા કે એક બખોલવાળો આટલો જે ભાગ છે એને લીધે વિદ્યુત ક્ષેત્ર, અને બીજું બખોલ સિવાયનો આટલો જે ભાગ છે એને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, તો બંનેનું પરિણામી ઝીરો થવું જોઈએ। કારણ કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ અંદર પરિણામી ઝીરો છે, એટલે કે ઈ વન માઇનસ ઈ ટુ બરાબર ઝીરો થવા જોઈએ, અને બીજું બહારના વિસ્તારમાં બંને એક જ દિશામાં હોવા જોઈએ જેનું પરિણામી આપણને સિગ્મા અપોન એપ્સાઇલોન ઝીરો મળ્યું છે, એટલે કે બંનેનો સરવાળો સિગ્મા અપોન એપ્સાઇલોન ઝીરો હોવું જોઈએ। આ બંને માહિતીનો ઉપયોગ કરી અને આપણે ઈ વન શોધી શક્યા, જેની વેલ્યુ આપણને મળી સિગ્મા અપોન ટુ એપ્સાઇલોન ઝીરો, એટલે કે આપણને જે છિદ્ર છે એ છિદ્રની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ સિગ્મા અપોન ટુ એપ્સાઇલોન ઝીરો મળશે આ બાકીના વાહકને લીધે, તો એ આ બાકીના ભાગનો જે વાહક છે એને લીધે મળતું આ વિદ્યુત ક્ષેત્ર છે જે સપાટીને લંબ ઉપર તરફ આપણને મળશે સિગ્મા અપોન ટુ એપ્સાઇલોન ઝીરો જેટલું।